तो आ साथ 22 जिल्ला में हवे कोरोना केस वधी रह्या छे। खास करीने जणावी दईए कि सरकार हवे नवी रणनीति पर काम करवा जई रही छे। 22 जिल्ला में जे कोरोना केस वधी रह्या छे तेमां प्रतिबंध विषे पण हवे चर्चा करवामां आवी शके छे। દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે। 31,942,966 કેસ નોંધાયા, જ્યારે 641 લોકોના મોત થયા, તેમજ 41,491 લોકો સાજા થયા। સંક્રમિતોની સંખ્યા 3.14 કરોડે પાર પહોંચી, જ્યારે 4.22 લાખથી વધુ લોકોના મોત થયા, 3.06 કરોડથી વધુ લોકો સાજા થયા। દેશમાં કોરોના વાયરસના કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે। આ દરમિયાન રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 44,19,00,000થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી। પાછલા 24 કલાકમાં 66 લાખથી વધુ લોકોને રસી અપાઈ। કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રાહતના સમાચાર આવ્યા। સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશમાં બાળકો માટે કોરોના વેક્સિન ઓગસ્ટ મહિના સુધીમાં આવી શકે છે। મહત્વનું છે કે દેશમાં રસીકરણ અભિયાન વચ્ચે બાળકો માટે કોરોના વેક્સિનની મંજૂરી મળી નથી। કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે બાળકોનું વેક્સિનેશન જલ્દી શરૂ કરવામાં આવશે। દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી સરકાર આ વર્ષે પદ્મ એવોર્ડ માટે માત્ર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફના નામ મોકલશે। આ માટે 15 ઓગસ્ટ સુધી ઈમેલ દ્વારા લોકો પાસેથી સૂચનાઓ લેવામાં આવશે। તેમણે કહ્યું છે કે આ સમય એ છે કે કોરોના મહામારી દરમિયાન અમને બચાવનારા લોકોનું સન્માન કરવાનો। ડોક્ટર્સ, નર્સ વગેરે દિવસા 24 કલાક કામ કરે છે, તેના માટે ફક્ત દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ તેમનો આભાર વ્યક્ત કરે છે। ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આઝાદીની ઉજવણી માટે ખાસ પ્લાન બનાવ્યો। વડાપ્રધાને ભાજપના સાંસદોને પોતાના મતવિસ્તારના દરેક ગામમાં આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર કાર્યક્રમ યોજ્યા અને કહ્યું કે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી ફક્ત સરકારી ઘટના હોવી જોઈએ નહીં, પરંતુ તે લોકોની ભાગીદારીનું એક વિશાળ આંદોલન પણ હોવું જોઈએ। કૃષિ કાયદાના વિરોધમાં શિરોમણી અકાલી દળનું સંસદ બહાર વિરોધ પ્રદર્શન। હરસિમરત કૌર બાદલના સરકાર વિરુદ્ધ પ્રહાર, સરકાર ખોટું બોલે છે તેવું કહ્યું। તેઓ 7 દિવસથી 550 ખેડૂતોના મોત મુદ્દે સંસદમાં નોટિસ આપી રહ્યા છે, પરંતુ કેન્દ્ર તેનો સ્વીકાર નથી કરી રહી। જો તેઓ ચર્ચા માટે તૈયાર હોય તો નોટિસનો સ્વીકાર કેમ નથી કરતી સરકાર? સીએએ ને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયે જવાબ આપતા કહ્યું છે કે નાગરિકતા સંશોધન એક્ટના નિયમ હજુ સુધી તૈયાર થઈ શક્યા નથી। સાથે નિયમોને બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે, જેથી નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ નિયમો તૈયાર કરી શકાય। લોકસભામાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ પ્રશ્ન પૂછ્યો કે શું કેન્દ્ર સરકારે સીએએના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે કે કેમ?